તો ભાઈઓ, આજે આપણે એક જોરદાર જગ્યા આવી છે, ભવનાથ મંદિર ભિલોડા પાસે આવી છે. ભિલોડા લગભગ 4-5 કિલોમીટર થાય. આમ આજુબાજુમાં બધું પાણી પાણી, અને અંદર વચ્ચે મંદિર છે. એવી જગ્યા છે, જો ફોટો બોટો પાડવા હોય તો બધું જોરદાર લાગે. અને આમ આજુબાજુમાં જાણે કોઈક ટાપુ પર આવી જાય ને એવું લાગે. આપણો એ શંકર ભગવાનનું મંદિર છે, એ અંદર જઈએ છે અને તમને બતાવીએ. અંદર જો ભવનાથ મંદિરનું મંદિર છે, એટલે આમ ગિરનારમાં ભવનાથ મહાદેવ છે. બીજા અને આ બીજા હોય પણ આવેલા છે. આપણે જઈએ છે અંદર મંદિરમાં, પગે પગે લાગીએ, દર્શન બસન કરીએ, અને પછી આગળ તમને બતાવીએ. બીજું અંદર ચયો ચયો મંદિર છે ને બધું બતાવીએ તમને. તો જુઓ તમે, આ અમે અંદર આવીએ છીએ. અમે અત્યારે એમ તો શ્રાવણ મહિનો ચાલુ છે, એટલે શંકર ભગવાનનો દર્શન કરો હારો. અને એમ તો અમે અંદર આવીએ છીએ, જે સોમવારે આવ્યા હતા. અને પછી તમને બતાવીએ છીએ. જો આગળ અમે જઈએ છીએ. બીજું આ ને એનું શંકર ભગવાનનું મંદિર છે. બીજું શીતલેશ્વર મહાદેવ. અને આ જો આજુબાજુ બધા ઝાડવાનું બારવા બધું વાલેલું છે, બધું વાયેલો છે અંદર. પણ પાણી એટલું બધું વધી જાય છે કે આજુબાજુમાં બીજો એક ડેમ છે, ડેમના લીધે બધું પાણી બધું ભરાઈ રહ્યો છે અંદર. બહુ જોરદાર લાગે છે જગ્યા. તમે આવો અને જુઓ આ સંકટમોચન હનુમાનજીનું મંદિર છે. અને જુઓ, અને શંકર ભગવાન હોય ને એ હનુમાનજી હોય જ એવું હોય. હું આગળ જઈએ છે. જે મંદિર છે એ રાધે કૃષ્ણનું મંદિર છે. અને આગળ અમે અંદર જઈએ છે. આ વરસાદ પડેલો છે, એટલે એના લીધે બધું ભેનું છે. અને અમે અંદર દર્શન બસન કરીએ અને જઈએ બહાર. જુઓ અંદર આ બધું આરસના પોણાથી બધું કરેલું છે. જુઓ શ્યામ કાનજી અને રાધા બે અંદર છે. અંદર જુઓ બીજું કોક છે પણ ખબર નહીં આપણને, યાર એટલું બધું આપણે જાણતા નહીં. જો બીજું બધું આજુબાજુની જગ્યા આ મંદિરનો ઉપર દેખાય છે એ. અને હવે અમે બહારની બાજુ જઈએ છીએ, અને બહાર તમને જેવી જગ્યા બધી બતાવીએ. મંદિરના બહારનું બધું પાર્કિંગ એરિયાને બધું છે. બધું લીલવાળી છે, એટલે અને કંઈ એ ફોટા પાડ્યો તો જોરદાર પર. અને બાજુમાં આવેલો છે કુંડ, એમ માછલીઓને ખાવાનું ખવડાવવાય ને તો ખબર શકો છો તમે. અહીંયા બધા માણસો બે હોય છે, જેના પાનથી તમે લઈ શકો ને બધો ખવડાવી શકો. આ જો કુંડમાં બધો ખવડાવશે ખાવા બાવાનું, એટલે બધા માછલીઓ બધી શાંતિથી રહે ને. એટલે આપણો વ્લોગ પૂરો થાય છે, અને હવે મળશે આપણી નવા વિડીયોમાં. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.